આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે આ અલગ ટોપિક વિશે. જો તમે બધા નોર્મલી બધા વોટ્સઅપનો ઉપયોગ કરતા હશો અને વોટ્સઅપની અંદર જે સ્ટેટસ આવે છે એ કોઈપણને તમારે ખબર વિનાનું તમારે સ્ટેટસ જોવું હોય તો તમે કેવી રીતે જોઈ શકો, અને કોઈપણ તમારે તમારો ફેમિલી મેમ્બરનું તમારે સ્ટેટસ જોવું હોય તો એને ખબર પણ નહીં પડે, અથવા તમારી ગર્લફ્રેન્ડ હોય એનું તમારે સ્ટેટસ જોવું હોય તો એનું પણ તમે જોઈ શકો છો. અને કોઈપણ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ નથી કરવાનું, તમારું વોટ્સઅપ હોય એની અંદર તમને આ સેટિંગ જોવા મળશે. તો આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો. હજી તમે વિડીયોને લાઇક ન કરી ફટાફટ વિડીયોને લાઇક કરી દો, ચેનલમાં તમે હજી નવા છો તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી મારો આ રીતના નવા વિડીયો આવે તો સૌ પહેલાં તમને મળે. અને મને ફટાફટ તમે કોમેન્ટ કરી દો આ વિડીયો તમે કઈ જગ્યાએ જોવો છો, તમારું ગામ કયું છે, મારો વિડીયો કઈ કઈ જગ્યાએ ઉજી પહોંચે છે, તો ફટાફટ કોમેન્ટ કરી દેજો. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીને તમને સાઇડમાં ક્લીન જોવા માટે હું તમને મોબાઇલમાં લાઈવ પ્રૂફ કરીને બધું દેખાડવાનું છું. તો પહેલાં તમારે ઓન કરી લેવાનું છે વોટ્સઅપ. તો હું ફટાફટ વોટ્સઅપને અહીંથી ઓન કરી લઉં. વોટ્સઅપ ઓન કર્યા બાદ જો વોટ્સઅપનું સ્ટેટસ છે એની નીચે તમારે સ્ટેટસ ઉપર ક્લિક કરી દેવાનું. સ્ટેટસ ઉપર ક્લિક કર્યા બાદ ઉપર થ્રી ડોટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું. થ્રી ડોટ ઉપર ક્લિક કર્યા બાદ નીચે તમને સેટિંગનો ઓપ્શન જોવા મળશે, તો સેટિંગ ઉપર ક્લિક કરી દેજો. સેટિંગ ઉપર ક્લિક કર્યા બાદ તમે જોશો વોટ્સઅપનું આખું સેટિંગ તમારે ઓન કરી લેવાનું છે. અને સેટિંગમાં તમે આવશો ત્યાં તમને તમારી પ્રોફાઇલ જોવા મળશે અને લાસ્ટ બધા અલગ અલગ સેટિંગના ઓપ્શન જોવા મળશે. અહીં નીચે આવશો તો અહીં નીચે તમને પ્રાઇવેસી લખેલું જોવા મળે, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. પ્રાઇવેસી ઉપર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો એમાં પણ તમને આ રીતના લાસ્ટ બધા અલગ અલગ ઓપ્શન જોવા મળશે. એમાં પણ તમે નીચે આવશો તો એક સેટિંગ ઓન હશે, એ પણ તમે જોઈ શકો છો. આ સેટિંગ જે ઓન છે એ જ સેટિંગ તમારું મેન છે, તો એ સેટિંગને તમારે ત્યાંથી ઓફ કરી દેવાનું છે. તો ફટાફટ હું એ સેટિંગને ત્યાંથી ઓફ કરી દઉં. જો આ સેટિંગને તમે અહીંથી ઓફ કરી દેશો તો તમે તમારું કોઈ પણનું વોટ્સઅપમાં તમે એનું સ્ટેટસ જોવો તો એને ખબર પણ નહીં પડે તમે એનું સ્ટેટસ જોયું છે. અને અથવા તમે જો આ ક્લિક તમારો હામાવાળો પણ એપ્લાય કરી શકે છે અને એમાં પણ તમારું સ્ટેટસ એ જોઈ શકે છે. તો આ રીતે તમે આ સ્ટેટસનો ઉપયોગ કરી શકો છો. તમે કોઈપણને ખબર પણ નહીં પડે તમે એનું સ્ટેટસ જોયું છે. આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. મળી જશે વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ.